સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. લોકમાતા બનાસ નદીમાં હજુ લીઝ ધારકો ખોદી રહ્યા છે મોતની કબર. ગેરકાયદેસર ખોદકામના પગલે બનાસ નદીનો જૂનો પુલ પણ જોખમમાં. તંત્ર સક્રિય બની સંભવિત જાનહાની અટકાવવા કરે નિરીક્ષણ. બનાસકાંઠામાં શ્રાવણીયા જુગાર સામે પોલીસ તંત્રની તવાઈ. ભાભર, થરાદ અને સુઈગામ પોલીસે 3 સ્થળે દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા શકુનીઓની કરી ધરપકડ. પાલનપુરમાં નવા આઇકોનિક બસ સ્પોટના નિર્માણ માટે એસટી કોલોનીની જગ્યા મેળવવા એસટીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને મકાન ભાડું ચૂકવવા બાંધકામ એજન્સી તૈયાર. વિવાદનો આવ્યો અંત. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉપરવાસના વિસ્તારોમાં વરસાદે વિરામ લઈ લીધો હોવા છતાં બનાસકાંઠાના 3 જળાશયોમાં હજુ નવા પાણીનો આવરો ચાલુ છે. જોકે હવે પાણીની આવકમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. આજે મંગળવારે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ દાંતીવાડા ડેમમાં 2019 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળસપાટી 602.10 ફૂટ નોંધાઈ છે અને દાંતીવાડા ડેમમાંથી 1,916 ક્યુસેક પાણી બનાસ નદીમાં છોડાઈ રહ્યું છે. જ્યારે સીપુ ડેમમાં 280 ક્યુસેક પાણીની આવક સામે ડેમની જળસપાટી 607.60 ફૂટ નોંધાઈ છે. સીપુ ડેમમાંથી પાણીની જાવક બંધ જ છે. એ જ રીતે મુક્તેશ્વર ડેમમાં 350 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાં 660.63 ફૂટની જળસપાટી જાળવી રાખી 200 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પૂર હોનારત બાદ સ્થાનિક વહીવટીતંત્રની સક્રિયતા ઉડીને આંખે વળગી છે અને જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણાના માર્ગદર્શન હેઠળ તમામ સરકારી વિભાગોની ટીમો કામે લાગી જતાં ખૂબ ઝડપી ગતિએ જનજીવન પૂર્વવત થઈ ગયું છે. દરમિયાન વરસાદ વિરામ લીધા બાદ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશ ડોલ્સની ચૂકવણી પણ શરૂ કરી દેવાઈ છે. અત્યાર સુધીમાં 408 જેટલી ટીમો બનાવી કુલ 7,25,306 જેટલા અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સ પેટે 39,92,00,000 રૂપિયાની રકમ ચૂકવી દેવાઈ છે. જ્યારે કુલ 47,818 જેટલા પરિવારોને ઘરવખરી સહાય પેટે પણ 30 કરોડ રૂપિયાની ચૂકવણી કરાઈ છે. એ જ રીતે પૂર હોનારત દરમિયાન મૃત્યુ પામેલા 12,245 પશુઓના મૃતદેહોનો નિકાલ કરી પશુ મૃત્યુના કેસોમાં પણ 9,03,00,000 રૂપિયાની સહાય ચૂકવી દેવાઈ છે. પૂરના પગલે ક્ષતિગ્રસ્ત થયેલા 544 રસ્તાઓ પૈકી 538 રસ્તા પણ રિપેર કરી દેવાતા આ રસ્તાઓ પર વાહન વ્યવહાર ફરી શરૂ થઈ ગયો છે. રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા માટે 49,00,000 કિલોગ્રામ ઘાસની પણ ફાળવણી કરાતા પશુપાલકોને હાશકારો થયો છે. આ વર્ષે પૂર હોનારત બાદ વીજ તંત્ર તેમજ એસટી વિભાગની કામગીરી પણ સરાહનીય રહી છે. એસટીના લગભગ તમામ બસ રૂટો પૂર્વવત રીતે શરૂ કરી દેવાતા મુસાફર જનતાને ઘણી રાહત થઈ છે. બનાસકાંઠા પૂર હોનારતનો ભોગ બનેલા અસરગ્રસ્ત પરિવારોને હાથોહાથ સરકારી સહાય પહોંચાડવા વહીવટીતંત્ર સક્રિય કામગીરી કરી રહ્યું છે. જોકે કેટલાક વિસ્તારોમાં કેશડોલ્સની ચૂકવણીમાં ગેરરીતિ આચરાતી હોવાની ગંભીર ફરિયાદો પણ ઉઠી રહી છે. ધાનેરા તાલુકાના શિયા ગામે પણ કેશડોલ્સની ચૂકવણીમાં લાલિયાવાળી આચરાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પૂરના પાણીથી તબાહ થઈ ગયેલા શિયા ગામના અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ્સ ચૂકવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
જોકે કેટલાક પરિવારોને કેશડોલ્સ ચૂકવ્યા વગર જ તેમના રેશન કાર્ડમાં કેશડોલ્સ ચૂકવી દેવાઈ હોવાની નોંધ પાડી દેવાઈ હોવાના આક્ષેપો સાથે અસરગ્રસ્ત પરિવારો સરકારી બાબુઓ પર ખાયકીના ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. આજે અમારા સંવાદદાતાએ શિયા ગામના પીડિત પરિવારોની મુલાકાત લેતા અસરગ્રસ્ત પરિવારોએ કેશડોલ્સની ચૂકવણીમાં ગેરરીતિ આચરી ખાયકી કરાતી હોવાના આક્ષેપો કરી ન્યાય માટે સરકારના દરવાજા ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી. ખાવા પીવાનું કોઈ મળ્યું નથી, ખોટા કેપ લઈને મારી સહી કી દીપડી પૈસા રૂપિયો મળ્યો નહીં. કોણે સહી કોણે કીધી? આ કેટ ભર્યા આપણે બાદ દઈ. હા પછી સરપંચ પછી પછી એમાં રૂપિયા બીજા મળ્યા નહીં. તમે પૂછ્યું ખરી પૈસા કયો ગયા? તમે હાજર તો જોવાનું કીધી દીધી. કેટલા જણને આવું થયું હશે? મોટે ભાગે 500-600 કેટ. હા કોકોને આવેલા કેટા વાળા મળ્યા અહીંયા પૂર્વ જ્યાદા વરસાદ થયો હતો એમાં વડામાં જે પાણી આવી ગયું હતું તો એમાં જે સરકારી સાજે મોકલી છે ને એમાં કોઈ એમણે કેટ ઉપરથી કાંઈ મળ્યું નથી. એમ કેટ ઉપર લખેલું છે કે ચા સૂકી દીધી છે, કોઈ ચા મળી નથી. કોણે કેટ મંગાવી હતી? કોણે લખી હતી? કોને સરપંચે જે કેટ બીજે મંગાવ્યા હતા ને ગામમાં જે એમને કોઈ ચા ન મળી. કેટલા આવા કેટલા માણસો હશે એને સહી કરી? માણસો કેટલા ખાધા? માણસો પૂરેપૂરા કેટ જ એટલે ઊભા છે એટલે બહાદુર કેટ ઉપર સહી કરેલી છે, એમને સહાય કાંઈ ન મળી. ચારું તરફથી વોળો ચાલે છે, વસ્તી બહુ, ગોમાં ગરીબ અને અમીર બધા ભૂખી એક જ સરખા મર્યા છે. અને ગોમને ન્યાય મળવો જોઈએ તો સરખો મળવો જોઈએ. 100-150 વ્યક્તિઓને કેશ ડોન ચૂકવાણી છે અને 300 ફોરમ પાસલના ભરાયેલા છે પણ એને કેશ ડોન ચૂકવાણી નથી. એ અમારા ગામજનોની વિનંતી છે કલેક્ટર સાહેબની ને ટીડીઓ સાહેબની કે અમારા ગામજનોને વિનંતી છે કે તમે જોઈ સર્વે કરીને અમારી કેશ ડોન ચૂકવી શકો. કેટમાં જે સહી કરી એ શું હોય? કેટમાં સાઈન કરેલી છે કે ચૂકવાઈ ગયેલી છે? રેશન કાર્ડમાં છે ચૂકવાયેલ પણ ચૂકવાણી નથી. કેટલા માણસો છે? ઘણા માણસો, 300 રેશન કાર્ડ છે, માણસો તો ઘણા છે. એટલે કોણે સહી કઈ રીતે કરી? આમાં કોણે સહી? હવે અમે ભાઈ કેશ ડોનના ફોરમ ભરાવા આપ્યા હતા એમાં સહી કરીને આપી દીધી. ઉલ્લેખનીય છે કે શિયા ગામના અસરગ્રસ્ત પરિવારોના રેશન કાર્ડમાં કેશડોલ ચૂકવ્યાની નોંધ કર્યા બાદ સરકારી બાબુઓ કેશડોલ્સ ચૂકવ્યા વગર છૂમંતર થઈ ગયા હોવાની આ ફરિયાદો ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે સંબંધિત સત્તાવાળાઓ આ મામલે ઊંડી તપાસ કરી અસરગ્રસ્તોને ન્યાય અપાવે તે ઇચ્છનીય છે. બે વર્ષના ટૂંકા ગાળામાં જ ફરીથી વિનાશક પૂર હોનારતનો ભોગ બનેલા બનાસકાંઠા જિલ્લામાં પૂરના પાણીથી ખેતી ક્ષેત્રને ખૂબ મોટું નુકસાન થયું છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઊભા પાક સાથે જમીનનું ધોવાણ થઈ જતા અસરગ્રસ્ત ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની ગઈ છે. ત્યારે બનાસકાંઠામાં પૂરના લીધે 67,833 હેક્ટર જમીન પર ઉભેલા પાકને નુકસાન થયું હોવાના સરકારી તંત્રએ પણ સ્વીકાર કર્યો છે. પૂર હોનારતથી ખેતીને થયેલા નુકસાનના સર્વે માટે ગત 1 ઓગસ્ટથી 127 ટીમોને કામે લગાડી દેવાઈ છે. આ ટીમો હાલ બનાસકાંઠાના 14 તાલુકાના પૂર પ્રભાવિત 645 જેટલા ગામોમાં સર્વેની કામગીરીને આગળ ધપાવી રહી છે. ત્યારે સર્વેની કામગીરીની વિગતો આપતા જિલ્લા ખેતીવાડી અધિકારી બીએન પટેલે બીકે ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે સર્વેના પ્રાથમિક અંદાજમાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 67,833 હેક્ટર જમીનમાં ઉભેલા પાકને નુકસાન થયું હોવાની વિગતો બહાર આવી છે. બનાસકાંઠા જિલ્લામાં જે જુલાઈ માસમાં ભારે વરસાદ અને નદીઓના પૂરના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ અને ખેડૂતોના પાક અને જમીનોને જે નુકસાન થયું એના સર્વે માટે 127 ટીમોની રચના કરી અને 1 ઓગસ્ટથી વિગતવાર સર્વેની કામગીરી શરૂ કરેલ છે. સમગ્ર જિલ્લાના 14 તાલુકામાં આ કામગીરી, સર્વેની કામગીરી અત્યારે ચાલુ છે. અત્યાર સુધીમાં પાક નુકસાનીની બાબતમાં 745 ગામોની સર્વે કામગીરી કરવામાં આવેલ છે અને એમાં 67,833 હેક્ટરની અંદર નુકસાન થયાનું માલુમ પડેલ છે. આમ સમગ્ર જિલ્લામાં તમામ ખેડૂતોનો સર્વે હાથ ધરવામાં આવેલો છે અને ગામે ગામ અમારી ખેતીવાડીની સાથે જીઆરસીની જીઓ ટેગિંગની કામગીરી સાથે સર્વેની કામગીરી ચાલુ છે. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની રાજ્ય, જિલ્લા તેમજ તાલુકા કક્ષાની ઉજવણી દર વર્ષે અલગ અલગ સ્થળે કરવાના રાજ્ય સરકારના અભિગમ મુજબ બનાસકાંઠા જિલ્લામાં આગામી મંગળવારે 15 ઓગસ્ટના દિવસે જિલ્લા કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારોહ ધાનેરા ખાતે યોજવાનું આયોજન કરાયું છે.
ધનેરા ખાતે વિશ્વકર્મા સોસાયટી પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં યોજાનાર જિલ્લા કક્ષાના મુખ્ય ધ્વજવંદન સમારોહમાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શંકરભાઈ ચૌધરી ધ્વજવંદન કરાવશે. ધ્વજવંદન સમારોહ માટે પસંદગી પામેલા આ મેદાનની જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ રૂબરૂ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું. દરમિયાન પૂર હોનારતનો ભોગ બનેલા ધાનેરા શહેરમાં સફાઈ ઝુંબેશને પરિણામલક્ષી બનાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૂચનાના પગલે બનાસકાંઠાના પૂર્વ કલેક્ટર અને હાલ સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા એમ થેન્નારશનના માર્ગદર્શન હેઠળ ધાનેરામાં 51 જેસીબી, 54 ડમ્પર, 40 ટ્રેક્ટર તેમજ સુરત મહાનગરપાલિકાના 466 સફાઈ કામદારોની ટીમને કામે લગાડી ધાનેરાના તમામ વિસ્તારોને ચોખ્ખા ચણા કરી દેવાયા છે. આ સફાઈ અભિયાન દરમિયાન ધાનેરામાંથી 12,550 મેટ્રિક ટન ઘન કચરો તેમજ 12,00,000 લીટર સ્લરીનો પણ નિકાલ કરાયો છે. ધાનેરાગંજ બજારમાં પૂરના લીધે બગડી ગયેલા 2,428 ટન અનાજનો પણ નિકાલ કરી દેવાયો છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં દવાનો છંટકાવ પણ કરી દેવાયો છે. ધાનેરા ઉપરાંત જિલ્લાના અન્ય પૂરગ્રસ્ત શહેરી વિસ્તારોમાં પણ 86 સફાઈ ટીમ, 1,109 જેટલા મજૂર, 57 જેસીબી, 17 પંપ, 65 ટ્રેક્ટર અને 55 ડમ્પર દ્વારા સફાઈની કામગીરી પૂર્ણ કરી કુલ 54,950 કિલોગ્રામ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. ગત સોમવારે સાંજે જૂના ડીસા નજીક સર્જાયેલ અકસ્માતમાં વર્ષોથી જૂના ડીસામાં રહેતા કેરાલિયન કારીગરનું મોત નિપજતા રેડાટી મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષોથી જૂના ડીસામાં રહેતા અને ટાયર પંક્ચરનું કામ કરતા અન્નાભાઈ જૂના ડીસાના જ બદરે આલમની સ્વિફ્ટ કારને સર્વિસ કરાવ્યા બાદ ડીસા પાટણ રોડ પર આવેલા સતરા સહિતની દરગાહ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ વખતે બોલેરો જીપ અને સ્વિફ્ટ કાર ધડાકાભેર અથડાઈ પડતા સર્જાયેલ અકસ્માતમાં કાર ચાલક અન્નાભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બોલેરોમાં બેઠેલા 3 જણને ઇજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનામાં કેરાલિયન કારીગરનું મોત નીપજતા જૂના ડીસા ગામમાં આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે. બનાસકાંઠામાં તસ્કર ટોળકીનો ત્રાસ વધી જતા હવે દેવાલયો અને સરસ્વતીના મંદિરો સમી શિક્ષણ સંસ્થાઓ પણ સલામત રહી નથી. બનાસકાંઠાના થરાદ ખાતેની 2 પ્રાથમિક શાળાઓમાંથી પણ કોમ્પ્યુટર સેટ સહિત 5,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરાઈ જતા ચકચાર મચી ગઈ છે. આ મામલે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસની તજવીજ શરૂ કરી છે. હવે સમજે વિરામનો વિરામ બાદ જઈશું. લોકમાતા બનાસ નદીમાં હજુય લીઝ ધારકો ખોદી રહ્યા છે મોતની કબર. ગેરકાયદેસર ખોદકામના પગલે બનાસ નદીનો જૂનો પુલ પણ જોખમમાં. તંત્ર સક્રિય બને સંભવિત જાનહાની અટકાવવા કરે નિરીક્ષણ. બનાસકાંઠામાં શ્રાવણીયા જુગાર સામે પોલીસ તંત્રની તવાઈ. ભાભર, થરાદ અને સુઈગામ પોલીસે 3 સ્થળે દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા શકુનીઓની કરી ધરપકડ. પાલનપુરમાં નવા આઇકોનિક બસ સ્પોટના નિર્માણ માટે એસટી કોલોનીની જગ્યા મેળવવા એસટીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને મકાન ભાડું ચૂકવવા બાંધકામ એજન્સી તૈયાર. વિવાદનો આવ્યો અંત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પિતા હૈ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ સજીવન થયેલી બનાસ નદી અત્યાર સુધીમાં 3 લોકોના ભોગ લીધા છે. બનાસ નદી સજીવન થતાં તેમાં નાહવા પડતા લોકો અહીં ગેરકાયદેસર રીતે રેતી ઉઠાવતા તત્વો દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં ફસાઈ જવાના લીધે તેમના મોત થયા છે. ત્યારે એકવાર ફરી આ નદીમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરવાની શરૂઆત થઈ ચૂકી છે. ડીસા નજીકથી પસાર થતી બનાસ નદી જ્યારે જ્યારે સજીવન થાય છે ત્યારે ત્યારે આ નદી અસંખ્ય લોકોના ભોગ લેતી રહે છે. પરંતુ સજીવન થતી બનાસ નદીમાં કેમ લોકો મોતને ભેટતા હોય છે તેની ઊંડાઈ સુધી જવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો ત્યારે કેટલાક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. બનાસ નદીમાં નાહવા પડતા લોકો નદીમાં નિયમોનો ભંગ કરીને ખોદવામાં આવેલા ખાડાઓના લીધે મોતને ભેટતા હોવાનું સામે આવ્યું છે. ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ થાય છે. તેના લીધે બનાસ નદીમાં 50 ફૂટથી માંડીને 100 ફૂટ સુધીના ખાડા લીઝ ધારકો દ્વારા કરવામાં આવ્યા છે. આ ખાડાઓ નદી સજીવન થતાં પાણીથી ભરાઈ જતાં અદૃશ્ય થઈ ચૂક્યા છે અને નદીમાં નાહવા પડતા લોકોને આ ખાડા નજરે ન પડતા તેઓ આ ખાડામાં ગરકાવ થઈ જાય છે અને તેના લીધે તેમના મોત નિપજી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આજે અમારી ટીમ બનાસ નદીમાં પહોંચી ત્યારે કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. નદી સજીવન થયા બાદ નદીનો પટ સમતલ થઈ ગયો છે, પરંતુ અહીં રેતીનું ખોદકામ કરતા લીઝધારકો નિયમોનો ભંગ કરીને ખૂબ ઊંડા ખાડા કરીને આગામી સમયમાં નાહવા પડતા લોકો માટે કબર ખોદી રહ્યા હોય તેવું જોવા મળ્યું છે. શું છે બનાસ નદીનો વર્તમાન સમયનો નજારો જુઓ. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ ડીસામાંથી પસાર થતી બનાસ નદી ફરી એકવાર સજીવન થઈ છે. બનાસ નદી જ્યારે જ્યારે સજીવન થાય છે ત્યારે ત્યારે લોકોના ભોગ લેતી હોવાની એક માન્યતા છે અને અત્યાર સુધીમાં પણ 3 લોકો આ નદીમાં ડૂબી અને મરી ચૂક્યા છે. લોકોના મોત પાછળનું કારણ આ નદીમાં ખોદવામાં આવતા ખાડા હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાસ નદીમાં લીઝ ધારકો દ્વારા જે ખાડા ખોદવામાં આવે છે તેમાં નિયમોનો ભંગ કરી ઊંડા ઊંડા ખાડા ખોદવામાં આવી રહ્યા છે અને જ્યારે આ નદી સજીવન થાય છે ત્યારે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં આ ખાડાઓ અદૃશ્ય થઈ જાય છે. અત્યારે નદીમાં નાહવા પડતા લોકો આ ખાડાના વમળોમાં ફસાઈ જતાં તેમના મોત નિપજતા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે બનાસ નદી હજુ પણ સજીવન છે અને અત્યારથી જ આ નદીમાં ખાડા ખોદવાની શરૂઆત થઈ ચૂકી છે. તમે મારી પાછળ જોઈ શકો છો એક ખાડો કે જે લગભગ 20 ફૂટ જેટલો ઊંડો અત્યાર સુધી ખોદી દેવામાં આવ્યો છે અને ગમે જ્યારે આ ખાડામાં નદી ફરી સજીવન થાય અને ડેમમાંથી પાણી છોડવામાં આવે તો આ ખાડો અદૃશ્ય થઈ શકે છે અને તેના લીધે નદીમાં નાહવા પડતા લોકો કે જે આ ખાડો ન દેખાતા તેમાં ડૂબી અને તેમના મોત થવાની શક્યતાઓ પણ જોવા મળતી હોય છે. ત્યારે વહીવટીતંત્ર આ બાબતે ખૂબ જ ગંભીરતાથી વિચાર કરી નદીમાં જે બેફામ રીતે ખોદવામાં આવી રહેલા ખાડાઓને બંધ કરવામાં આવે અને લીઝ ધારકો સામે કડક પગલાં લેવામાં આવે તો આવનારા સમયમાં થતી જાનહાનીને અટકાવી શકાય તેમ છે. બીકે ન્યૂઝ ચેનલ માટે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર. આ નદીમાં ખોદકામ કરતા એક લીઝ ધારકનો અમે સંપર્ક કર્યો ત્યારે તેમણે નદીમાં થઈ રહેલા ખોદકામ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે નદીમાં જે ખોદકામ થાય છે તે કાયદેસર રીતે જ થાય છે અને અત્યારે તો નદીમાં માત્ર રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી છે. અત્યારે અહીંયા જે ખોદકામ ચાલી રહ્યું છે શું આ ગેરકાયદેસર ખોદકામ નથી? નહીં, આ તો અમારે શું રસ્તો બનાવવા માટે અમે કરાર છે અને અમે પુલ જોડે તો ખોદે જ ના ને. અમારે પથરા અમે આજે અમારો કચરો અમારો છે, કચરો ભરીને અમે અમારે સીલો બનાવવાના છે બરાબર. એટલે કચરોને વગર તો અમે ઘાલશો શું અંદર? અમારે કોક તો કરવું જ પડશે. અહીંયાથી અત્યારે બી ટ્રકો ભરાઈ નીકળેલી છે, એ કોણી ભરાઈ એ ગાડી અમે ગાડી રેતી હમણાં નથી ભરાવતા આપણે બરાબર. તો કોણ ભરાવે છે અત્યારે સ્થળ ઉપર? તમે સ્થળ ઉપર અમે અત્યારે નદી અંદર તમારું જેસીબી ચાલી રહ્યું છે? આ જેસીબી ખોદકામ અમારું ચાલુ છે એટલે રસ્તો બનાવવાના છે અમે.
રસ્તો તમારે બનાવવો જ પડશે ને, રસ્તો અમારે લીજમાં જવું જ પડશે ને. લોકોની ફરિયાદ છે કે 150 ફૂટની અંદર અંદર જ તમે ખોદકામ કરી રહ્યા? નહીં, 150 ફૂટ તો ભરાય જ ના ને. અમે ખબર છે કે અમારી લીજમાં અમે લીજ તાળુ ભરી શકતા જ નથી. આ નદી જ્યારે જ્યારે ચાલુ થાય આ લીઝ ધારકોના કારણે જે ખાડા ખોદવામાં આવે છે, લોકો મરી જાય છે, તો એના માટે જવાબદાર એ તો સરકારને ખબર છે ને. જે લીજ તો 500 મીટરથી બહાર છે, લીજ 500 એ તો બીજે ભરતા હોય તો અમે શું કરે? અમારા લીજમાં આજ વિજે કોઈ મર્યું જ નથી. અત્યારે હાલ નદીમાં જે ખોદકામ ચાલી રહ્યું છે એ કોનું ચાલી રહ્યું છે? આ ખોદકામ કોઈ કરતું જ નથી. ખોદકામ રસ્તો બનાવ્યો છે અમારો. હાલ એક જીસીબી મશીન જે ખોદકામ કરતું છે એ રસ્તું જીસીબી છે ને, એ અમારો કચરો નાખેલો છે પુલ નીચે, પુલ જોડે બરાબર, એ ભરીને અમારો રસ્તો બનાવતા બદલાતો અમે જ્યાં. લીઝ ધારક ભલે ખોદકામ ન થતો હોવાનો દાવો કરી રહ્યા હોય, પરંતુ એવું નથી. અમે તપાસ કરી ત્યારે નદીમાંથી રેતી ભરીને ડમ્પરો પસાર થતા હતા. આ રેતી ભરીને ક્યાંથી આવો તમે? આ રેતી ભરીને કઈ જગ્યા પરથી આવો? નદીમાંથી. કઈ નદીમાંથી? અરે પુલવાળી નદી. અને કયા નદીનું નામ શું છે? અને ક્યાંથી આવો છો? નદીમાંથી. એટલે કયા ગામથી આવો છો? ડીસાથી. અત્યારે નદીમાં ખોદકામ ચાલુ છે? નદીમાં પાણી વહી રહ્યું છે? પાણી બિલકુલ નથી. કેટલા દિવસ થયા નદીને બંધ થયા? ખબર નહીં, અમે તો આવી ગયા. શું ભરેલું છે? કેટલી ભરેલી છે? 19 ટન. મંજૂરી કેટલી છે? મંજૂરી કેટલી છે? મંજૂરી કેટલી છે ભાઈ? મેં તમને પૂછું છું મંજૂરી કેટલી છે. મંજૂરી એટલે ભરાઈ. હા હલો, ટી બેડ પર આવજો ગાવકા. મંજૂરી કેટલી છે ભાઈ અંદર રેતી ભરવાની? રેતી ભરવાની છે લગભગ 1900 રૂપિયા. 1900 હોય મંજૂરી? એમ એમ લાવ પાવતી બતાવો. સોમભાઈ? હા સોમભાઈ. ઈશ્વરસિંહ કોણ છે? એ ઈશ્વરભાઈ મારું નામ. હમણાં તમે બોલ્યા સોમભાઈ, હવે ઈશ્વરસિંહ નામ બદલી નાખ્યું. નામ સોમભાઈ છે ને. તમારું નામ મેં પૂછ્યું. ઈશ્વરભાઈ. બનાસ નદીમાં ખોદકામ થઈ રહ્યું છે અને તે પણ ગેરકાયદેસર. તેનો પુરાવો બનાસ નદી પર બનાવવામાં આવેલો બ્રિજ ગવાઈ આપી રહ્યો છે. અમારી ટીમે આ બ્રિજ પાસે જઈ બ્રિજના પિલરનું નિરીક્ષણ કર્યું, ત્યારે પણ ચોંકાવનારી હકીકત સામે આવી હતી. બનાસ નદીના જૂના બ્રિજના પિલર નીચેથી ખૂબ જ મોટા પ્રમાણમાં રેતી ધોવાઈ ચૂકી છે અને આ પિલર ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તો નવાય નહીં. અત્યારે જૂના બ્રિજના જે પિલરની ઊંચાઈ હતી તેનાથી 1.5 ગણી રેતી ધોવાઈ જતા પિલરની ઊંચાઈ જે હતી તે ઊંચાઈ કરતાં અત્યારે પુલ 3 ગણો ઊંચો થઈ ગયો છે. અમારા સંવાદદાતા બતાવશે તમને કે બનાસ નદીના પુલ નીચે અત્યારે શું પરિસ્થિતિ છે. લોકમાતા બનાસ નદી એક સમયે 12 માસ વહેતી હતી, પરંતુ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા આ નદી સુકાવા માંડી. ત્યારે એકવાર ફરી ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા શહેરમાંથી પસાર થતી બનાસ નદી ફરી એકવાર સજીવન બની છે. પરંતુ આ નદી જ્યારે સુધી નિર્જીવ હતી ત્યાં સુધી નદીમાંથી ખોદવામાં આવેલી રેતીનું પ્રમાણ કેટલું હતું તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તમે અત્યારે જોઈ શકો છો મારી ડાબી સાઈડમાં બનાસ નદીના જૂના પુલના પિલર મૂકવામાં આવેલા છે. આ પિલરની ઊંચાઈ લગભગ 20-25 ફૂટની હતી, પરંતુ ત્યારબાદ આ નદી અંદરથી રેતીનું જે રોયલ્ટી ચોરી થઈ રહી છે તેના કારણે આ પિલરની ઊંચાઈ લગભગ 30 ફૂટ નીચે ઉતરી ગઈ છે અને અત્યારે જે મુખ્ય પિલર છે એના 30 ફૂટ જેટલા ખાડામાં ઉતરી ગયા છે અને અત્યારે આ પિલર બ્રિજની ઊંચાઈ ખૂબ જ ઊંચી થઈ ગઈ છે, જેના કારણે તમે અંદાજો લગાવી શકો છો કે આ નદીમાંથી કેટલી મોટી માત્રામાં રોયલ્ટી ચોરી થઈ રહી છે. તંત્રની નજર સમક્ષ સૌ જ બધું જ છે, પરંતુ તંત્ર કેમ આ બાબતે મૌન ધારણ કરી અને બેઠું છે. જ્યારે જ્યારે બનાસ નદીમાં પૂર હોનારત થાય છે અને ત્યારબાદ પાણી ઓસર્યા બાદ લોકો નાહવા પડે છે ત્યારે ખાડામાં ડૂબી અને લોકોના મોત થતા હોય છે, આ તમામ બાબતો તંત્રની સામે છે. પરંતુ તંત્ર મૂળ વાતથી દૂર રહી અને માત્ર સાંત્વના આપતી હોય છે પરિવારને, જ્યારે આવી હોનારત ન સર્જાય તે માટે આ રીતે ગેરકાયદેસર રીતે લીઝ ધારકો સામે કોઈ જ પગલાં નથી લીધું. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું ભૂસ્તર વિભાગ પણ આ બાબતે ગંભીરતા દર્શાવે અને લોકોની જાનમાલની પરવા કરી અને આ ગેરરીતિને અટકાવે તે ખૂબ જરૂરી છે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. બનાસકાંઠા જિલ્લાનું ભૂસ્તર વિભાગ ભલે આ ખાડા કાન કરીને અહીં રેતીનું ખોદકામ કરવા માટે મંજૂરી આપી રહ્યું હોય,
પરંતુ અમે તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ બનાસ નદીમાં આવેલા પૂરના લીધે રેતીનું ધોવાણ થતાં હાઈ ટેન્શન લાઇનનો વીજ પોલ ધરાશાયી થઈ ચૂક્યો હતો. ત્યારે આગામી સમયમાં વહીવટીતંત્ર નદીમાં ખોદકામ અંગે ગંભીર નહીં બને તો પૂરના બ્રિજ નીચેની પરિસ્થિતિ જોતા આગામી સમયમાં જો પૂર આવશે તો બનાસ નદીનો બ્રિજ પણ ધરાશાયી થઈ જાય તો નવાઈ નહીં. ત્યારે જિલ્લા કલેક્ટરે એકવાર બનાસ નદીમાં ગેરકાયદેસર ખોદકામના લીધે થયેલા ધોવાણ અંગે જાત નિરીક્ષણ કરવું જોઈએ કે જેનાથી આગામી સમયમાં સર્જાનારી સંભવિત જાનહાનિને ટાળી શકાય. આગામી મંગળવારે ઉજવાનાર જન્માષ્ટમીના પર્વ આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય. બનાસકાંઠામાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરભાર મકેલી છે. જોકે જુગારની બધી સામે કડક બની ગયેલી પોલીસની સક્રિયતા શ્રાવણીય જુગાર રમતા શકુનીઓની મજા બગાડી રહી છે. બનાસકાંઠાની ભાભર, થરાદ અને સુઈગામ પોલીસે પણ શ્રાવણીય જુગાર રમતા કેટલાક શખ્સોને જેલ ભેગા કરી દીધા છે. બાબર તાલુકાના વડાણા ગામે જાહેર સ્થળે જુગાર રમાતો હોવાની બાતમી મળતા બાબરના પીએસઆઈ MB ચૌધરીએ બાતમીવાળા સ્થળે દરોડો પાડ્યો હતો. જે વખતે વડાણા ગામના સુરેશભાઈ રાયચંદભાઈ ઠાકોર, અબાળા ગામનો હરજી સુખાજી ઠાકોર તેમજ વડાણા ગામના પ્રકાશભાઈ હરછીભાઈ ઠાકોર, શિવરામભાઈ જેતાજી ઠાકોર, લેરાજી કેસાજી ઠાકોર, અમૃતભાઈ સુબાભાઈ ઠાકોર, ભરતજી ઠાકોર અને નરસિંહભાઈ બાબુજી ઠાકોર એમ કુલ 8 શકુનીઓ 61,750 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપાઈ જતા ભાભર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે પોલીસે શ્રી અમારા ભાભર પોલીસના પોલીસે શ્રી ચૌધરી સાહેબના અને ખાનગી રાહેમાંથી માંગ કે વડાણા ગામના જુગાર રમાઈ રહી છે, જેથી સ્ટાફના માણસો સાથે ત્યાં જે તપાસ કરતા વડાણા ગામે રહેતા અમૃતભાઈ સુભાભાઈ ઠાકોરના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં લાઇટના અજાણામાં 8 વિષમો જે જુગાર રમતા હોય જેઓને પકડી તેઓને પાસેથી 14,750 રોકડા તથા મોબાઈલ નંગદાસ કિંમત 47,000 એમ કુલ રૂપિયા 61,750 મુદ્દામાલ સાથે 8 વિષમોની ધરપકડ કરી અત્રે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ પોલીસે શ્રી અંજી ચૌધરી સાહેબ કરી રહ્યા છે. થરાદની રાજેન્દ્રનગર સોસાયટીમાં ગણપતિના મંદિર પાસે જાહેર સ્થળે જુગાર રમતો હોવાની બાતમી મળતા થરાદના પીએસઆઈ AB પટેલે તેમની ટીમ સાથે બાતમીવાળા સ્થળે રેડ પાડી હતી. જે વખતે આ સ્થળે જાહેરમાં જુગાર રમતા કાંતિભાઈ ઓખાજી પરમાર અને ભલાસરા ગામનો કાળુભાઈ ભેરાજી પટેલ 10,000 રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપાઈ જતા થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ જ રીતે સુઈગામ પોલીસે ઉચોસણ ગામના દલિતવાસમાં ઓચિંતી રેડ પાડી જાહેર સ્થળે જુગાર રમી રહેલા ભૂરાભાઈ માવજીભાઈ રાઠોડ, મહેશભાઈ શંકરભાઈ રાઠોડ, પ્રવીણભાઈ હરજીભાઈ રાઠોડ, નવાભાઈ હરિભાઈ રાઠોડ, સુરેશભાઈ વસ્તાભાઈ સોલંકી, પ્રકાશભાઈ છગનભાઈ રાઠોડ અને ગોરાભાઈ હેમાભાઈ રાઠોડ એમ કુલ 7 શખ્સોને 3,490 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે. હવે ફરી સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં નવા આઇકોનિક બસ સ્પોટના નિર્માણ માટે એસટી કોલોનીની જગ્યા મેળવવા એસટીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને મકાન ભાડું ચૂકવવા બાંધકામ એજન્સી તૈયાર, વિવાદનો આવ્યો અંત. તો જોતા રહો બેકી ન્યૂઝ ચેનલ. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત વાલ્મીકી ટ્રસ્ટ સંસ્થાએ પણ
પૂરગ્રસ્ત પરિવારો માટે મદદનો હાથ લંબાવ્યો છે. બનાસકાંઠા વાલ્મીકી ટ્રસ્ટના આગેવાનો 1500 જેટલી શૈક્ષણિક કીટ, અનાજ, ધાબળા અને ગાદલા જેવી ચીજવસ્તુઓના વિતરણ માટે અસરગ્રસ્ત વિસ્તારો તરફ જવા રવાના થયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ખેતી સાથે પશુપાલનના પૂરક વ્યવસાયનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે અને ઘણા પરિવારો માત્ર પશુપાલન દ્વારા જ જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. આવી સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારની કેટલીક દૂધ મંડળીઓના જવાબદાર કર્મચારીઓ દૂધના ફેટની ચકાસણી કરતા સાધનો સાથે છેડછાડ કરી ઓછા ફેટ દર્શાવી પશુપાલકોને આર્થિક નુકસાન કરતા હોવાની ફરિયાદો વધી જતા બનાસ ડેરી દ્વારા આવી કુચેષ્ટાઓથી દૂર રહેવા દૂધ મંડળીઓના મંત્રીઓને કડક તાકીદ કરી દેવાઈ છે. જો કોઈ દૂધ મંડળીમાં ઇરાદાપૂર્વક ઓછા ફેટ દર્શાવી પશુપાલકોના હિતો સાથે ચેડા કરતા હોવાનું સાબિત થશે તો જે તે મંડળી સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની ચીમકી પણ અપાઈ છે. અને મંડળીના જનરલ ફેટ તેમજ સંઘના જનરલ ફેટમાં તફાવત જણાતો હોય તેવી મંડળીઓને 5 દિવસની સમયમર્યાદામાં તેમના ફેટ ટેસ્ટિંગ મશીન બનાસ ડેરીના નજીકના સેન્ટરમાં લઈ જઈ ફરીથી કેલિબ્રેશન કરાવી દેવા પણ તાકીદ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાયમપુર ખાતે નવા આઇકોનિક બસ પોર્ટના નિર્માણ માટે એસટી કોલોનીના સ્ટાફ ક્વાર્ટર્સ તોડવાના થતા હોય હાલ આ ક્વાર્ટર્સમાં રહેતા પરિવારોને ક્વાર્ટર્સ ખાલી કરાવવાની નોટિસો ફટકારી દેવાતા ભારે ઉહાપોહ સર્જાયો હતો. જોકે નવા બસ પોર્ટની કોન્ટ્રાક્ટર એજન્સીએ જ્યાં સુધી નવા ક્વાર્ટર્સ તૈયાર ના થાય ત્યાં સુધી હાલ ક્વાર્ટર્સમાં રહેતા એસટી કર્મચારીઓને ભાડું ચૂકવવાની તૈયારી દર્શાવતા હાલ પૂરતો વિવાદનો અંત આવ્યો છે. અગાઉ નવા બસ પોર્ટની કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રોજેક્ટ મેનેજરે નવા ક્વાર્ટર્સ તૈયાર થાય ત્યાં સુધી જૂના ક્વાર્ટર્સ નહીં તોડાય એવી લેખિત ખાતરી આપી હતી. જોકે બાદમાં સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરવાની નોટિસો ઇસ્યુ કરાતા એસટી કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી અને આ મામલે વિભાગીય નિયામકને આવેદનપત્ર સોંપી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી કરાઈ હતી. જોકે હાલ વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય કોન્ટ્રાક્ટ એજન્સીના પ્રોજેક્ટ મેનેજરે તાજેતરમાં જ એસટીના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક કમલ હસન, લેબર ઓફિસર તેમજ યુનિયન અગ્રણીઓ સાથે બેઠક યોજી હાલ એસટી કોલોનીના ક્વાર્ટર્સમાં રહેતા પરિવારોને જ્યાં સુધી નવા ક્વાર્ટર્સ ના ફાળવાય ત્યાં સુધી મકાન ભાડું ચૂકવવાની તૈયારી દર્શાવતા આ વિવાદનો અંત આવ્યો છે. આ સમાધાન ફોર્મ્યુલાની વિગતો આપતા એસટી મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રી ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિએ જણાવ્યું હતું કે નવા બસ પોર્ટની કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા એસટીના અધિકારીઓને માસિક 6000, સુપરવાઇઝરને 5000, વર્ગ 3ના કર્મચારીઓને 2800 તેમજ વર્ગ 4ના કર્મચારીઓને 2700 રૂપિયા દર મહિને ભાડા પેટે ચૂકવાશે. નવા ક્વાર્ટર્સ બંધાય ત્યારે આ પરિવારોને ક્વાર્ટર્સ ફાળવણીમાં પ્રાથમિકતા આપવાનો પણ નિર્ણય કરાયો છે. તાજેતરમાં જ પાલનપુર ખાતેની વિભાગીય કચેરી અને એસટી કોલોનીની જગ્યા ઉપર એક નવું પીપીપીના ધોરણે બસ સ્ટેશન બનાવવાનું નક્કી કરેલ તે અનુસંધાને નિગમ તરફથી અત્રેની કોલોનીમાં રહેતા લગભગ 110થી વધુ કર્મચારીઓ જે કુટુંબ સાથે રહે છે તેમને ખાલી કરવાની નોટિસ આપેલી. તે અનુસંધાને અમે બધાએ એક નિગમ પાસે માંગણી મૂકી કે ભાઈ અમને નવા ક્વાર્ટર્સો બનાવ્યા બાદ આ ક્વાર્ટર્સ ખાલી કરાવવા અથવા અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી. અમે 3-4 પત્રો લખ્યા બાદ મધ્યસ્થ કચેરીથી આ બસ સ્ટેશનના પ્રોજેક્ટ મેનેજર શ્રી રાજપુરા સાહેબ અને વિભાગીય નિયામકે ગઈકાલે બપોરે 2 વાગે એક મિટિંગ બોલાવી અને મિટિંગમાં ચર્ચા થયા મુજબ એક સુખદ સમાધાન થયું. સુખદ સમાધાનમાં એવું થયું છે કે વર્ગ 4ના કર્મચારીઓને 2700 રૂપિયા જે વોચમેન, હેલ્પર કે પટ્ટાવાળા કક્ષાના છે તેઓને, એના ઉપરથી કક્ષાના વર્ગ જે 3ના છે તેઓને 2800 રૂપિયા, સુપરવાઇઝર કેટેગરીના કર્મચારીઓને 5000 રૂપિયા એ અમારી મિટિંગમાં ચર્ચા થયેલ અને ત્યારબાદ અધિકારીઓ સાથેની એક મિટિંગ થઈ તેમાં અધિકારીઓને 6000 રૂપિયા દર માસે ડેવલપમેન્ટ તરફ આપવામાં આવશે એ નક્કી થતાં સુખદ સમાધાન થયું છે. અને આગામી સમયમાં આ નવું અદ્યતન બસ સ્ટેશન મુસાફરો માટે મુકાય
તેના માટે અમે બધા સાથ સહકાર આપીશું અને આ તબક્કે હું વિભાગીય નિયામકશ્રીનો અને પ્રોજેક્ટ મેનેજરશ્રીનો પણ આભાર માનું છું કે તેઓએ કર્મચારીના હિતમાં નિર્ણય લઈ અને કર્મચારીઓને થતું આર્થિક નુકસાનમાં કમી લાવવાનો પ્રયત્ન કરશે, સહકાર બદલ સહકાર આપે છે તે બદલ તેઓનો આ તબક્કે ફરીવાર ખૂબ ખૂબ આભાર માનું છું. હવે જોઈએ આજના ગંજબજારના ભાવ. ડીસા ગંજબજારમાં આજે એરંડાના ભાવ 845 થી 868 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 641 થી 658, ઘઉંના 341, બાજરીના 241 થી 272, રાજગરાના 775 થી 816 તેમજ મગફળીના ભાવ 470 થી 831 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજબજારમાં આજે એરંડાની 528 બોરી, રાયડાની 75 બોરી, ઘઉંની 4, બાજરીની 1089 બોરી, રાજગરાની 92 તેમજ મગફળીની 3490 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે બંને ધાતુના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો. આજે સોનાનો ભાવ 25 રૂપિયા વધીને 29,300 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 37,950 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 50 રૂપિયા વધીને 37,750 રૂપિયા રહ્યો હતો. સમાચારના મુખ્ય સમાચારો પર ફરી એક નજર. બનાસકાંઠામાં વહીવટી તંત્રની સક્રિયતા વચ્ચે કેટલાક સ્થળે કેશ ડોલ્સની ચૂકવણીમાં ગેરરીતિ આચરાતી હોવાનો કકળાટ. પૂરના લીધે બનાસકાંઠામાં 67,833 હેક્ટર જમીન પર ઉભેલા પાકને નુકસાન થયું હોવાનો સરકારી તંત્રનો સ્વીકાર. લોકમાતા બનાસ નદીમાં હજુ લીઝ ધારકો ખોદી રહ્યા છે મોતની કબર. ગેરકાયદેસર ખોદકામના પગલે બનાસ નદીનો જૂનો પુલ પણ જોખમમાં. તંત્ર સક્રિય બની સંભવિત જાનહાની અટકાવવા કરે નિરીક્ષણ. બનાસકાંઠામાં શ્રાવણીયા જુગાર સામે પોલીસ તંત્રની તવાઈ. ભાભર, થરાદ અને સુઈગામ પોલીસે 3 સ્થળે દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા શકુનીઓની કરી ધરપકડ. પાલનપુરમાં નવા આઇકોનિક બસ સ્પોટના નિર્માણ માટે એસટી કોલોનીની જગ્યા મેળવવા એસટીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને મકાન ભાડું ચૂકવવા બાંધકામ એજન્સી તૈયાર. વિવાદનો આવ્યો અંત. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.